विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एज्युकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आगळना पीरियडनी अंदर आपणे गुजराती स्वाध्याय पोथीमां पाठ 7 कलाकारनी भूल तेमनी अंदर प्रश्न 5 अने 6 सुधी आपणे अभ्यास कर्यो। मने आशा छे के तमे तमारी स्वाध्याय पोथीनी अंदर सारा अक्षरे पेन्सिलथी ते पूर्ण करी लीधुं हशे। हवे आपणे प्रश्न 7 तरफ आगळ वधीए। आपेला वाक्યોને પાઠના ક્રમમાં ગોઠવો। તમને અહીં 5 વાક્યો આપેલા છે, એ પાઠના આધારે આપેલા છે, પરંતુ તે વાક્ય છે એ આડાઅવળા છે, આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે। સૌથી પહેલું આપેલું છે, દેવદૂત મોહનને પકડીને લઈ ગયો। બીજું વાક્ય છે, એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું। ત્રીજું વાક્ય, મોહને દૂતનો પગલાનો અવાજ સાંભળ્યો। चौथु वाक्य, आपणे देवता छीए थोड़ी बुद्धि चलाव। पांचमु वाक्य, मोहने एक बार एक चौकीदारनी मूर्ति घड़ी काढ़ी। आ पांच वाक्य आपेला छे, एमां सौथी पहला क्यूँ वाक्य आवशे? पांचमु वाक्य छे ते सौथी पहला आवशे, मोहने एक बार एक चौकीदारनी मूर्ति घड़ी काढ़ी। एक वाक्य छे, एक लीटीनी अंदर ज समय जवू जोईए। बीजू वाक्य जोईए तो जे बीजू वाक्य छे ए बीजानी अंदर ज आवशे, एक दिवस मोहनने रात्रे स्वप्न आव्यु। वाक्य पूरु थाय एटले पूर्ण विरामनी निशानी। त्रीजु वाक्य जोईए तो चौथु वाक्य छे ए त्रीजु वाक्य आवशे, आपणे देवता छीए थोड़ी बुद्धि चलाओ। चौथु वाक्य आवशे, जे त्रीजु वाक्य छे ई चौथामां आवशे, मोहने दूतना પગલાનો અવાજ સાંભળ્યો। પાંચમું વાક્ય જે પહેલું છે તે પાંચમું વાક્ય આવશે, દેવદૂત મોહનને પકડીને લઈ ગયો। તો અહીં પ્રશ્ન 7, વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો તે પૂર્ણ થાય છે। પ્રશ્ન 8, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। તમને અહીં 15 સમાનાર્થી શબ્દ આપેલા છે, એ આપણે લખીશું। એમાં પહેલો શબ્દ છે મૂર્તિ। મૂર્તિનું સમાનાર્થી શબ્દ થશે પ્રતિમા। બીજો શબ્દ છે મિત્ર, તો એમનો સમાનાર્થી શબ્દ દોસ્ત। ત્રીજો સમાનાર્થી શબ્દ છે પ્રાણ, તો જીવ અથવા ચેતના। ચોથો સમાનાર્થી શબ્દ દ્વાર, તો બારણું। પાંચમો સમાનાર્થી શબ્દ ચોકીદાર, તો રખેવાળ। છઠ્ઠો સમાનાર્થી શબ્દ તફાવત, તો ભેદ અથવા ફરક। સ
સાતમો સમાનાર્થી શબ્દ કળા તો કલ્લા. આઠમો સમાનાર્થી શબ્દ મૃત્યુ તો મરણ. નવમો સમાનાર્થી શબ્દ તરકીબ તો યુક્તિ. દસમો સમાનાર્થી શબ્દ મૂર્ખ તો બેવકૂફ. અગિયારમો સમાનાર્થી શબ્દ હોશિયાર તો ચાલાક. બારમો સમાનાર્થી શબ્દ આયુષ્ય તો આવરદા. તેરમો સમાનાર્થી શબ્દ નિષ્ણાત તો હોશિયાર. ચૌદમો સમાનાર્થી શબ્દ તુચ્છ તો હલકું. પંદરમો સમાનાર્થી શબ્દ ભૂલ તો ખામી અથવા ચૂક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સમાનાર્થી શબ્દ પેન્સિલથી જોડણી ભૂલ કર્યા વગર લખવાના રહેશે. પ્રશ્ન 9. નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તેમની અંદર પહેલો શબ્દ જોઈએ મિત્ર, તો એમનું વિરોધી શબ્દ થશે શત્રુ અથવા દુશ્મન. બીજો શબ્દ જોઈએ મૃત્યુ, તો એમનો વિરોધી શબ્દ થશે જન્મ. ત્રીજો શબ્દ જોઈએ મૂર્ખ, તો એમનો વિરોધી શબ્દ થશે સમજદાર. ચોથો વિરોધી શબ્દ ચોર, એમનું વિરોધી શબ્દ થશે સાહુકાર. પાંચમો વિરોધી શબ્દ વૃદ્ધ, એમનું વિરોધી થશે યુવાન. છઠ્ઠો વિરોધી શબ્દ દેવતા, એમનો વિરોધી શબ્દ દાનવ. સાતમો વિરોધી શબ્દ શાંતિ તો અશાંતિ. આઠમો વિરોધી શબ્દ તુચ્છ, એમનો વિરોધી શબ્દ થશે મહાન. તો અહીં પ્રશ્ન 9 વિરોધી શબ્દ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 10 નીચેના શબ્દોની જોડણી સુધારો. તમને અહીં 12 જોડણી સુધારો શબ્દ આપેલા છે. તે શબ્દ છે એ જોડણીની રીતે ભૂલવાળા છે. અમુક શબ્દની ભૂલવાળા છે, અમુક વિરામ ચિહ્નોની ભૂલવાળા છે. તો આપણે તે શબ્દને સાચી જોડણીમાં લખવાના રહેશે. તેમની અંદર પહેલો શબ્દ છે મૂર્ખ, તો મને રસ્વાવાળું આપેલું છે. તો બાળકો શું આવશે? મને દીર્ઘાવાળું, મૂર્ખ. બીજો શબ્દ છે પ્રવીણ, તેમની અંદર વને રસ્વાઈ છે, પરંતુ વને શું આવશે? દીર્ઘઈ. ત્રીજો શબ્દ છે હોશિયાર, તેમની અંદર સ સસલાનો સ આપેલો છે, પરંતુ સ કેવો આવશે? મીંડાવાળો. ચોથો શબ્દ છે નિપુણ, નિપુણની અંદર નીને દીર્ઘય છે તો રસ્વાય, પને દીર્ઘાવાળું છે તો રસ્વાવાળું. પાંચમો શબ્દ શિલ્પી, એમની અંદર સને દીર્ઘય છે તો રસ્વાય. છઠ્ઠો શબ્દ આબેહૂબ, તેમની અંદર હ છે એ રસ્વાવાળું છે, પરંતુ શું આવશે? દીર્ઘવાળું. સાતમો શબ્દ અદ્ભુત, અદ્ભુતની અંદર દની નીચે ખોળાની નિશાની.
ભને દીર્ઘાવાળું છે તો રશ્વાવાળું. આઠમો શબ્દ છે મૂરતી, પરંતુ મને રશ્વાવાળું છે તો દીર્ઘાવાળું. રનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? રેપ થઈ જશે. અને તને દીર્ઘાય છે તો તે રશ્વાય થઈ જશે, અને રનો રેપ થઈ જશે એ ત ઉપર આવશે. નવમો શબ્દ છે ભૂલ, ભને રશ્વાવાળું છે તો ભને શું આવશે બાળકો? દીર્ઘવાળું, ભૂલ. દસમો શબ્દ છે નિષ્ણાંત, નિષ્ણાંતમાં નને દીર્ઘય છે તો શું આવશે? રશ્વાય. અગિયારમો શબ્દ આયુષ્ય, યને દીર્ઘાવાળું છે તો શું આવશે? રશ્વાવાળું. બારમો શબ્દ છે બુદ્ધિશાળી, બુદ્ધિશાળીમાં તમને સ કેવો આપેલો છે? સસલાનો સ આપેલો છે, પરંતુ કેવો આવશે? મીંડાવાળો સ આવશે. તો અહીં પ્રશ્ન 10 તેમની અંદર 12 જોડણી સુધારો તે શબ્દ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 11 તરફ આગળ વધીએ. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. બાળકો તમને અહીં બે રૂઢિપ્રયોગ આપેલા છે, પહેલાં એમનો અર્થ લખીશું અને બીજી લીટીમાં તેમનું વાક્ય લખવાનું રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વાક્ય છે એ બીજી જ લીટીથી લખવાનું રહેશે. પહેલું રૂઢિપ્રયોગ જોઈએ, દંગ થઈ જવું. પહેલાં એમનો અર્થ લખીએ, અર્થ છે જે તમને રૂઢિપ્રયોગ આપેલો છે તેમની સામેથી જ લખવાનો રહેશે. આશ્ચર્ય ચકિત, હવે આપણે એમનું વાક્ય લખીશું. વાક્ય છે એ બીજી લીટીમાં જ લખવાનું રહેશે. મોહને બનાવેલી મૂર્તિઓ જોઈ લોકો દંગ થઈ ગયા. તો આ રીતે વાક્ય છે ફરજિયાત બીજી લીટીથી જ લખવું. બીજો રૂઢિપ્રયોગ જોઈએ, આયુષ્ય સમાપ્ત થઈ જવું. એમનો અર્થ લખીશું, આવરદા પૂર્ણ થવી. વાક્ય મોહનનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્ન 11 રૂઢિપ્રયોગનો અર્થ અને તેનું વાક્ય લખવાનું રહેશે. પ્રશ્ન 12 જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમને જે શબ્દ આપેલા છે તેને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવીશું. સૌથી પહેલો શબ્દ છે મૂર્તિ, મોહન, તરકીબ, ચતુર અને યમદૂત. આ 5 શબ્દ આપેલા છે એને આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવશું. તો સૌથી પહેલા શું આવશે? ચતુર. અલ્પવિરામ. બીજો શબ્દ આવશે તરકીબ. અલ્પવિરામ. હવે મૂર્તિ અને મોહન બે શબ્દ સરખા છે, બે શબ્દ મથી શરૂ થાય છે, પરંતુ તમારે કઈ રીતે લખવાનું આપણે બારાક્ષરી પ્રમાણે જોવાનું. તો એમાં સૌથી પહેલા શું આવશે? મૂર્તિ, પછી મોહન, છેલ્લે યમદૂત.
હવે આ જ રીતે આપણે બીજો શબ્દકોશ ક્રમમાં ગોઠવશું. તેમની અંદર જો સ્વરથી શરૂ થતો હોય તો પહેલાં સ્વર લખવાનો, તો એમની અંદર સૌથી પહેલો શબ્દ આવશે આબેહૂબ. અલ્પવિરામ. હવે સ્વરથી શરૂ થતો ન હોય તો વ્યંજનથી લેવાનું, એટલે કે કકાવારી પ્રમાણે લેવાનું, તો કલાકાર. અલ્પવિરામ. તફાવત. અલ્પવિરામ. નિષ્ણાંત. અલ્પવિરામ. છેલ્લે આવશે શિલ્પી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 12 સુધી કમ્પ્લીટ કરવાનું રહેશે. અક્ષર છે એ દરેકે ગુજરાતીમાં ઉપરની લીટીને ટચ કરીને જોડણીની ભૂલ, અક્ષરની ભૂલ, શબ્દની ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખીને લખવાનું રહેશે. થેન્ક યુ.